નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ત્રીજા ધોરણમાં આસપાસ વિષયની અંદર પાઠ 16 મારું ઘર તેમાં આપણે ભાગ 1ની અંદર અડધા પાઠની માહિતી મેળવી હતી. હવે આપણે ભાગ 2ની અંદર આગળનો પાઠ ભણીશું. આપણે પાઠ ભાગ 1ની અંદર આપણે ભૂપેન, ચમેલી અને નસીમ આ બધા જ વિશે આપણે માહિતી મેળવી હતી. આપણને અહીંયા સવાલ પૂછ્યો છે, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? મોટી મોટી ઇમારતો હોય, બિલ્ડિંગો હોય, એમાં આપણે ઉપર જવું હોય તો શું વ્યવસ્થા હોય? તો કે ઉપર જવા માટે લિફ્ટ હોય છે. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ગામડાઓમાં રહેતા હોય, ખૂબ જ વધારે ભણેલા હોય અને નોકરી ધંધા માટે એ લોકોએ ક્યાં આવવું પડે છે? શહેરમાં. અને નોકરી ધંધા શહેરમાં મળી જાય તો ત્યાં સ્થાયી, એટલે કે ત્યાં એ લોકોને રહેણાંક કરવો પડે. અને અહીં ઘણા બધા લોકો શહેરોની અંદર સાવ ઓછી ઓછી જગ્યામાં રહેતા હોય છે. હવે ગામડાના મકાનો હોય તો એ કેવા હોય? મોટા મોટા ઘર હોય અને આગળ ફળિયું હોય, ઓસરી હોય, આવું બધું આપણને વાપરવા મળે. જ્યારે શહેરોની અંદર ફળિયું કે એવું કંઈ જ હોતું નથી અને ઘર પણ કેવા હોય છે? નાના નાના હોય છે. ઘણા લોકો પાસે મકાનો જ હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે મકાન જ ન હોય, રહેવા માટે ઘર જ ન હોય તો એ ક્યાં રહે છે? ઝૂંપડપટ્ટીમાં. કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, રોડ પર, ફૂટપાથ પર અને સ્ટેશન ઉપર. કેટલાકને તો ભાડાના મકાનમાં રહેવા પણ પરિસ્થિતિ ન હોય તો એ લોકો શું કરશે? રોડ ઉપર રહેશે, ફૂટપાથ ઉપર, સ્ટેશન ઉપર, આવી આવી જગ્યાએ રહેશે. ચર્ચા કીધું છે, માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? તો કે તેણે ગરમી, ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે. વરસાદ આવતો હોય, ઠંડી ગરમી પડતી હોય ત્યારે સજાગ રહેવું પડે છે. કેમકે ઠંડી માટીનું મકાન છે અને વરસાદ આવતો હોય તો માટી શું થાય? પાણીમાં તો ઓગળવા લાગે, એટલે કોઈ પ્લાસ્ટિક કે એનાથી આપણે કરવું પડે અથવા તો કોઈ બીજી જગ્યાએ રહેવા જવું પડે. આગળ કાશીરામે બધાને કહ્યું. હવે કોનો વારો આવે છે? કાશીરામનો. જો આપણને ચિત્રમાં કાશીરામ બતાવ્યો છે અને એક ઘરનું ચિત્ર બતાવ્યું છે. હું રાજસ્થાનથી આવું છું. કાશીરામ ક્યાંથી આવે છે? રાજસ્થાનમાંથી. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. આ રાજસ્થાનની અંદર વરસાદ કેવો પડે છે? સાવ ઓછો. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. જો આ મકાનની દિવાલો શેનાથી લીપેલી છે? માટીથી. અને ત્યાં વરસાદ કેવો પડે છે? સાવ ઓછો. અને આ જે છાપરું છે એ કાંટાવાળા ઘાસથી બનાવેલું હોય છે. આપણે આગળ જોઈએ. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. આવી રીતે બધા જ બાળકો પોતાના અલગ અલગ ઘરો વિશેની માહિતી આપતા હતા અને ત્યાં થોડી વાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો પણ રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા આપ્યું. બધાને એક બદામ અને ઇલાયચીનું એક પીણું, એટલે કે આપણે અહીંયા થમ્સઅપ ને એવું પીએ છીએ ને, એવું એક પ્રકારનું એવું એક પીણું, એનું નામ શું છે? કાહવા. અને ક્યાંનું છે? કાશ્મીરનું. એવું બધાને આપવામાં આવ્યું. અમે ખૂબ જ મજા માણી. બધાને ખૂબ જ મજા આવે છે. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ અલેસા માર્યા. દાલ સરોવર જાય છે અને ત્યાં ઓડીની અંદર એક ઘર બનાવેલું આપણને ચિત્રમાં દેખાય છે, એમાં બધા બેઠા. એના વિશે આપણને સવાલ જવાબ પૂછ્યા છે.
हाउस बोट बीजा मकानों थी केवी रीते अलग छे। अने शू कहेवाय हाउस बोट आ बीजा बधा मकानों एटले के आपड़ा मकानों थी अलग छे। केवी रीते अलग छे? तो के हाउस बोट पानी में तरती रहे छे। हाउस बोट छे ई पानीनी अंदर तरे छे, ज्यारे आपड़ू मकान पानी में तरे नहीं। જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જ જગ્યાએ સ્થિર હોય છે, આપણું મકાન છે એક જ જગ્યાએ સ્થિર રહે છે। આ મકાન હોય તો એ નદીની આ પાર હોય, થોડી વાર પછી પેલે પાર લઈ જવી હોય તો જાય, એ સ્થિર રહેતું નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડે છે। બીજો સવાલ, શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ તમને આ હાઉસ બોટની અંદર રહેવું ગમે? તો કે હા, આપણને તો મજા આવે। કેમ મજા આવે? તો કે કારણ કે મને હાઉસ બોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે। હાઉસ બોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે। આ ઘર હરતું ફરતું રહે અને નદીઓમાં માછલી ને એવું બધું પણ આપણને જોવું ખૂબ જ ગમતું હોય। આગળ જોઈએ, ચિત્ર જુઓ અને જોડો। આ શું છે? બરફમાંથી બનાવેલું ઘર, આને શું કહેવાય? ઈગલુ, અહીંયા આપણને આપ્યું છે। પછી આ શું છે? હાઉસ બોટ। પછી આ શું છે? બહુમાળી મકાન। પછી આ શું છે? તો કે ઝૂંપડી, આને શું કહીશું? નહીં સોરી, આ શું છે? તંબુ, આને શું કહીશું? ઝૂંપડી। અને આ શું છે? ભૂંગો। આવી રીતે અહીંયા આપણે જોડકા જોડવાના છે। બાજુમાં જોઈએ, જોયેલું ઘર અહીં દોરો। તમે ઘણા બધા ઘર જોયા હોય, કયા કયા જોયા છે? એવા ચાર ઘર આપણે અહીંયા દોરવાના છે। તો કે પેલા બહુમાળી ઇમારત દોરી શકાય, આપણું પાકું ઘર દોરી શકાય, ઝૂંપડી દોરી શકાય, તંબુ પણ દોરી શકાય। પાછળ ફેરવીએ, તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર રાઈટ કરો। આપણું ઘર ઘાસથી બનેલું છે? તો કે ના। છાણથી? ના। લાકડું વપરાયું છે આપણા ઘરમાં? તો કે હા। એટલે શું કરવાનું? રાઈટ। સિમેન્ટ પણ વપરાય હોય, કેનવાસ હશે? નહીં। લોખંડની અંદર રાઈટ કરશું। પ્લાસ્ટિક? તો કે નહીં। ચૂનાના પથ્થર? તો કે હા। વાંસ વપરાયું છે? નહીં। ઈંટો વપરાય છે? તો કે હા। કાચ વપરાયા છે ઘર બનાવવામાં? હા। અને પથ્થરો પણ વપરાયા હોય। તમારા પાડોશના ઘરો જુઓ, તે શાના બનેલા છે? યાદી બનાવો। આપણા પાડોશનું એટલે કે આપણી બાજુનું ઘર પણ આપણા મકાન જેવું જ હોય તો શું વપરાયું હોય એમાં? તો કે લોખંડ, સિમેન્ટ, લાકડું, ઈંટો, ચૂનાના પથ્થર, કાચ અને પથ્થર, આવું બધું આપણા ઘરની અંદર વપરાયું હોય। ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો। ઘર બનાવવા માટે આ સિમેન્ટ ને લોખંડ ને એવું બધાનું શું કરવાનું છે? નમૂનો, એટલે કે થોડોક એનો એક ભાગ લઈ અને ભેગો કરવાનો છે। ચાલો ઈંટ બનાવીએ। હવે આપણું પાકું મકાન છે, આપણે ઈંટનો ઉપયોગ કર્યો મકાન બનાવવામાં, પણ ઈંટ કેવી રીતે બનાવવામાં આવતી હશે? તો કે જોઈએ, માટી એકઠી કરો। એકઠી કરો એટલે કે ભેગી કરો, માટી ભેગી કરવાની થોડીક, તેમાં પાણી ઉમેરી માટી ગૂંદો। પાણી ઉમેરવાનું અને માટીને ગૂંદવાની, આ રીતે માટીની ગૂંદી બનાવો। ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો। એક માચીસનું બોક્સ લેવાનું, એની અંદર આ ગૂંદેલી માટી મૂકી દેવાની અને દબાવવાનું। સુકાય ત્યારબાદ કાઢી લો અને એને તડકામાં મૂકી દેવાનું અને સુકાઈ જાય એટલે એમાંથી બોક્સમાંથી માટી કાઢી લેવાની। તમારી નાની ઈંટ તૈયાર થશે। આ શું બની ગઈ? તમારી નાનકડી ઈંટ બની ગઈ। પણ તમને વિચાર આવે કે ઈંટનો રંગ તો લાલ હોય, અમારે તો લાલ ન થઈ, પણ તમે બનાવી ઈંટ કેવી છે? કાચી। જો તમારે એને લાલ રંગની બનાવવી હોય તો તમારે એને ભઠ્ઠામાં નાખી અને પકવવી પડે, તો રંગ કેવો થઈ જશે? એનો લાલ થઈ જશે। નાની બનાવેલી ઈંટને રંગ કરો। આમાં આપણે જાતે રંગ કરીએ છીએ, તેના પર તમારું નામ લખો। બધી ઈંટો રંગીન ઘર બનાવવાના ઉપયોગમાં લો। આ ઘરના છાપરાને સજાવો। જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રનો સંગ્રહ કરો। એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો, તમારા વર્ગખંડની અંદર મૂકો।
ચાલો બાળકો, આપણો આ 16મો પાઠ એમાં આપણે બે ભાગ પાડ્યા, ભાગ 1 અને ભાગ 2. બંને ભાગ અત્યારે પૂરા થઈ ગયા અને પાઠ પણ પૂર્ણ થઈ ગયો. આ પાઠમાંથી આપણે અલગ અલગ ઘર વિશેની માહિતી મેળવી. આવજો.